બેટા સાગર, બોલો ને. આમ ઉદાસીને કેમ બેઠો છો? કાઈ નઈ મમ્મી, બસ થોડું ટેન્શન હતું ને એ માટે. શેનું ટેન્શન ભાઈ? હવે એ બધી વાત જવા દો ને. તમારે કઈ કામ હતું બોલો ને. હા, અમે માં દીકરી તને એક વાત કહેવા આવ્યા છે. હા તો બોલો ને, શું વાત કેવી છે તમારે? આ તારી વહુ તારી બેનને અને મને જેમ ફાવે તેમ શબ્દો બોલે છે. સાગર, તું તો એને કંઈક કહેતો હોય. મમ્મી, આ સામ સામે સંબંધ કરીએ ને એમાં આ જ પ્રોબ્લેમ થાય છે. મારો સંબંધ કરતા હતા ને ત્યારે મેં તમને કીધું જ હતું, પણ આમ સામ સામે સંબંધ નથી કરવો. જો આપણે પેલા બેનનો સંબંધ કરી નાખીએ અને મારો સંબંધ થાય ને તો ઠીક છે, ન થાય તો કઈ વાંધો નહીં. પણ ત્યારે તમે જ કીધું હતું કે નાના પછી છે ને છોકરાઓનો સંબંધ જલ્દીથી થતો નથી ને, એ માટે આપણે સામ સામો સંબંધ કરી નાખીએ. હવે જોવો પરિણામ. સાગર, પણ તને આપણા સમાજની તો ખબર જ છે ને, દીકરી વાળા હોય ને તો જ દીકરાના લગ્ન થાય છે. દીકરી જોવા જઈએ ને ત્યારે સામે વાળા એવું કહે છે કે તમાર ત્યાં દીકરી હોય ને તો અમે આ લગ્ન કરવા મંજૂર છીએ. તો શું કરવું? અને જો તારી બેનના લગ્ન તારા સાળા સાથે ન કર્યા હોત તો પછી તારા લગ્ન કેમ થાત? પણ મમ્મી, લગ્ન કરીને આવું જીવન જીવવા કરતા તો લગ્ન ના થાય જ સારું. પણ ભાઈ, એવું શું કામ વિચારવું જોઈએ? શાંતિથી જીવન જીવતો હતો મારો, કોઈ ટેન્શન નતું. મારી હરેક ઈચ્છાઓ હું પૂરી કરતો હતો. મારી જ નહીં, તમારા લોકોની પણ બધી જ ઈચ્છા હું પૂરી કરતો હતો. અને તમે લોકો પણ ખુશીથી આ ઘરમાં રહેતા હતા. પહેલું હજુ પણ રહી શકીએ છીએ જો ભાભી સમજી જાય ને તો. એ આખો દિવસ નકરો બાત બાત જ કરે છે તો ક્યાંથી થાય? એ તો મોકાણ છે. પણ તું સમજાવ ને ભાભીને. તને શું લાગે હું સ્વીટીને નહીં સમજાવતો હોય? મારે મારે જે કેવું પડે એવું નહીં કહેતો હોય, પણ એ જ સમજવા જ તૈયાર નથી. હું જે પણ કઈ કહું ને એનો ઊંધો મતલબ કાઢે છે અને ઉલટાની મને સંભળાવે છે. પણ એ પ્રોબ્લેમ શું છે? એ તો નથી સમજાતું. એને શાંતિથી રહેવું પણ નથી ને બીજાને શાંતિથી રહેવા પણ નથી દેતો. સાગર, હજુ વહુ ઘરમાં આવી અને થોડા દિવસો થયા છે, એને એડજસ્ટ થતા વાર લાગે બેટા. હજુ એને મોકો આપ, થોડો આપોઆપ સુધરી જશે. અને આમ પણ દીકરીઓ માં આપતોનું ઘર છોડે ને તો હજી મોહ ન ગયો હોય, એટલા માટે કદાચ આવું કરતી હોય બિહેવિયર. મમ્મી, સુધરવા વાળા અને સેટ થવા વાળા છે ને એ બે ચાર મહિનામાં સેટ પણ થઈ જાય અને સુધરી પણ જાય. મારા લગ્નને છેલ્લા એક વર્ષ થઈ ગયું છે, હજી સ્વીટીમાં કોઈ બદલાવ નથી આવ્યો, તો આમાં આપણે શું સમજવાનું? સાગર, આમ તું માથા પર ટેન્શન લઈને કેટલો સમય ફરીશ? તું એક કામ કર, તું 2-5 કલાક તારા મિત્રો સાથે ફરી આવ, એટલે તારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. મમ્મી, સાચું કહું ને, સ્વીટી જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી હું સરખી રીતે મારા કામમાં પણ મારું ધ્યાન નથી આપી શકતો. હવે તો બોસ પણ કેવા લાગ્યા છે કે સાગર, તારી પ્રોગ્રેસ હવે ઘટતી રહી છે, ઘટવા લાગી છે તારી પ્રોગ્રેસ. ભાઈ, તું ઘરનું ટેન્શન ના લે, તું તારા વર્ક પર ધ્યાન આપ, ઘરમાં અમે સંભાળી લેશું, બસ તું ખાલી ભાભીને સમજાવ. મમ્મી, તમે લોકો એટલું કહો છો ને તો હજુ એકવાર હું સ્વીટીને સમજાવવાની કોશિશ કરું છું. જો સમજી જાય તો ઠીક છે, બાકી જેવા જેના નસીબ. સાગર, પણ એને શાંતિથી સમજાવજે, હું ઉગ્ર સ્વભાવે ના બોલતો. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો. સ્વીટી,
તું આવું શું કામ કરે છે? અરે અહીંયા ઘરમાં શું વાંધો છે? કઈ વાતની કમી રહેવા દઉં છું હું? ને જ્યાં સુધી હેરાન કરતી ત્યાં સુધી તો વાંધો નહોતો, હું સહન પણ કરું છું. પણ આ મી સાથે અને બેન સાથે શું કામ જેમ ભાવે એવું વર્તન કરે છે? એ થોડીક તો સમજ. વાહ, એમની મેં હવે એવું શું કરી નાખ્યું? તમને કેમ બધી વાતમાં મારી જ ભૂલ દેખાય છે? તમારા મમ્મી અને બેનની કોઈ ભૂલ દેખાતી જ નથી? મમ્મી અને બેનને છે ને હું નાનપણથી ઓળખું છું, નાનપણથી એ લોકો સાથે રમીને મોટો થયો છું. અને તું કહે છે કે મમ્મી અને બેનનો વાત છે? નાનપણથી આ કાઢ્યું ને, જિંદગી મારી યાર કાઢવાની છે, બરાબર છે સાગર? તો તમે મને ઓળખતા થાવ થોડા, મારો સ્વભાવ કેવો છે, શું મને ગમે છે, શું નથી ગમતું, એ બધું તમારે જાણવું જોઈએ. તમે મને એક વસ્તુ કહો, આટલો ટાઈમ થયો, બરાબર છે, બધી વસ્તુ તમે તમારા મમ્મીની માની, ગમે ત્યાં બહાર જવું હોય તો મમ્મી પાસે પરમિશન લેવાની, જો એ હા પાડે તો બહાર જવાનું, ના પાડે તો બસ ઘરમાં પાછા ચૂપચાપ બેઠી જવાનું. અને સાંભળ, આ તારી ગાડીને છે ને થોડી બ્રેક માર. મમ્મીની વાત શું કામ માનું છું? તને ખબર છે એ આ ઘરના વડીલ છે, અને વડીલની વાત માનવી ને એ આપણી ફરજમાં આવે છે. મને બધી ફરજ ખબર છે સાગર, કઈ રીતના નિભાવે, કઈ રીતના ને, એટલે જ હજી સુધી આ ટકી રહી છું. બાકી ફરજ ખબર ના હોત ને તો ક્યારની આ ઘર મૂકીને જતી રહી હોત. અચ્છા, તું ફરજની વાત કરે છે? હા, તને જો ફરજની ખબર પડતી હોત ને તો તું આવી રીતે ઘરમાં વર્તન ના કરત. અને અત્યારે ઘરમાં છે ને અમે લોકો તને સહન કરી રહ્યા છે, તું અમને સહન નથી કરી રહી. કોઈનું સાંભળવું નથી, સમજવું નથી, યાર તું આવી કેમ છો? મને તો એ નથી સમજાતું. તમે આવા કેમ છો? જ્યારે હોય ત્યારે ગમે ત્યારે ગમે તે વાત હોય, બધી વાતમાં બસ મારી યાર ગુસ્સામાં જ વાત કરવાની. કોઈ દિવસ તમને એ નથી આવડું કે ભાઈ શાંતિથી વાત કરે, શાંતિથી વાત પતતી હોય તો પતાવીએ, નહીં આવીને સીધું મારા મમ્મીને આમ નહીં કહેવાનું, મારી બેનને આમ. અરે ભાઈ મારી જિંદગી છે એ તો જોવો. અરે ક્યાંથી બોલે, તારી સામે છે ને આ શાંતિથી વાત કરું છું ને તો તું કેવો જવાબ આપે છે? શાંતિથી જવાબ નથી આપતી મને, ના છૂટકે મારે ગુસ્સો કરવો પડે છે. સાગર હું છે ને ચોખ્ખું કહી દઉં છું, આમ નામ તો જરાય નહીં ચાલે. જો તમને કોઈ ચડામણી કરતું હોય ને તો ચોખ્ખા મોઢે મને એનું નામ દઈને કયો, એ હું સહન કરી લઈશ. આવી રીતના છે ને ખોટી વાત બોલવાની જરૂર નથી, બધે કામ હું કરું જ છું, ઘરના જવાબદારી નિભાવું છું. તમે આખો દી ઘરે નથી હોતા. મને છે ને ઘરમાં કોઈ ચડામણી નથી કરતું, મારી બે આંખો છે, મને બધું જ દેખાય છે કે કોણ વ્યક્તિ ઘરમાં શું કરી રહ્યું છે. એટલે તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. અને હું છે ને તને વોર્નિંગ આપું છું, લાસ્ટ ટાઈમ છે ને તું ઘરમાં સારી રીતે રહે ને તો સારી વાત છે, ખોટી લપ નથી કરવી, બરાબર છે? મારો મગજ ગયો અત્યારે જતી રહેશે, તમારી બેન અત્યારે આ ઘરમાં આવશે, તમે જાઓ જાતા હોય તો. પણ મને એક વસ્તુ સમજાતી નથી, સાગર અચાનક કેમ આટલું બધું બોલે છે? બાપકુ આ મારી નણંદ અને મારી સાસુ બંને એને છે ને ચડાવ્યા છે, કાંઈક તો કાન ભંભેણી કરી જ છે. અને આ જો પાટેસથી જલસા કરતા હશે, ગપ્પા મારતા હશે, ત્યારે જેની પાસે જાવ ને ઉપાડો એટલે ખબર પડે. વારો પાડે એવી ન તો થાશે નહીં, કરશે મારી નડે. મમ્મી આ ભાભીને શું છે? જ્યારે હોય ત્યારે નકરો ઝઘડો 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 ચાલુ હોય છે એમનો. મેડર અંકલ, તને ખબર જ છે ને કે તારા ભાભીનો સ્વભાવ આવો જ છે, તો પછી હવે એને સહન કરવા સિવાય કઈ છૂટકો જ નથી. કેટલું સહન કરું પણ? કઈ વાંધો નહીં, થોડા દિવસમાં એ સુધરી જશે. વાહ, તમારા બંનેના પેટમાં ઠંડક પડી ગઈ કે હજી કંઈક બાકી છે? હે સ્વીટી, આ તો શું કહેવા માંગે છે? કહું ને હું તમને બધી ચોકફટ પાડું, એટલે તમને શું હતું? તમે બંને સાગરની કાન ભંભેણી કરશો ને એનાથી બી જઈશ. હે જરાય નહીં હો સાસુમાં, જરાય નહીં, આ બીવે નહીં સ્વીટી, નહીં. સ્વીટી, સાગરની કાન ભંભેણી અને માં થઈને દીકરાને કાન ભંભેરે, આ તો કેવી વાત કરે છે?
હા ઈસુ કામી નથી ખબર તમને સાસુમાં, કારણ કે અમારા બંનેનું ઘર ભાંગે, આ તમારી દીકરી ત્યાં અહીંયા અહીંયા તમારી દીકરી ત્યાં મારા ઘરે જલસા કરે છે, ઈ તમને નથી દેખાતું? આ સામ સામે કરીને હું ફસાઈ ગઈ. સ્વીટી, આ સામ સામે કરીને શું ફસાઈ ગઈ? અમે તને દુખ આપીએ છે. શું દુખ આપ્યું એ તું મને જણાવીશ? અને ભાભી, અમે ભાઈને ખોટું નથી કીધું છે, સાચું છે એ જ કીધું છે. એટલે તમે કીધું છે ઈ તો ફાઇનલ થઈ ગયું મમ્મીજી. તમે આખો દિવસ ઝઘડો જ કરો છો ઘરમાં, શાંતિથી રહો છો, નથી રહેવા દેતા. અચ્છા બેનબા, તમે બોલી લ્યો, તમને જેટલું મનમાં આવે ને એટલું બોલી લ્યો, અહીંયા ચાલવાનું છે. સારું હજી કોઈ બીજો દીકરો નથી નીકળાનું, ઈ સામ સામી થાત તો ઈ ભાંગે. સ્વીટી, આ તું શું બોલે છે? તને બોલવાનું કઈ ભાન છે કે નહીં? નહીં નથી મમ્મી, જરાય નથી. શું કામ? કારણ કે તમે સાગરને ચડાવો છો મારી ખિલાફ. અત્યારે ઈ મને કેટલું કેટલું કહીન ગયા છે, એટલું બધું સંભળાવીન ગયા છે. શું કામ? મારી માં સાથે આવી રીતના વર્તન નહીં કરવાનું, મારી બેન સાથે આમ નહીં કરવાનું. અરે તો મારી જિંદગીનું શું? આખી જિંદગી મારે આમ જ કાઢવાનું બધાનું સાંભળી સાંભળીને. તો અત્યારે શું કરો છો? મારા ભાઈએ કીધું કે મારી મમ્મી ને મારી બેન સાથે આવી રીતે વાત નહીં કરવાની, તો તમે અત્યારે શું કરો છો? બેનબા, તમારું મોઢું તો બહુ વધારે પડતું ચાલે છે. તમારું પણ ચાલે છે. જો મમ્મી, આ તમારી દીકરી, હવે મારે વધારે પડતું તો શું કેવું? મારી દીકરી ત્યારે બોલે છે કે જ્યારે તું એના સામે બોલે છે. એક મિનિટ, હું તમારી કોઈ સામે બોલવા નથી આવી. તમે લોકો એ સાગરને જે છે ને ચડાવ્યા છે ને, ઈ વિશે હું વાત કરવા આવી છું. ચડાવ્યા કોઈએ નથી. તો શું કર્યું છે? કારણ વગરનું આટલું બધું મને સંભળાવીને ગયા? કોઈ દિવસ સાગરે મને કઈ કીધું નથી. આ તો ગમે તે કામ હોય, ઘરનું કામ હું નથી કરતી. મમ્મી તમે સાચું કહેજો, નથી કરતી હું ઘરનું કામ. સ્વીટી, અમે ક્યારે કીધું કે તું આ ઘરના કામ નથી કરતી? પણ વગર વાકે તું મારી દીકરીને ટોર્ચરિંગ કરે છે, જેમ ફાવે તેમ મને બોલે છે, અને સાગર પર જ્યારે હોય ત્યારે જેમ ફાવે તેમ શબ્દ બોલે છે. આ તારા મોઢે શોભતું નથી. અરે મમ્મી, નથી શોભતું તો નથી શોભતું, કારણ કે મને હવે છે ને આ વસ્તુ પોસાતી નથી. મમ્મી હું એક વસ્તુ કહી દઉં છું, જો આ ઘર તૂટ્યું ને તો સામેનું ઘર તૂટશે ખરું, એ પાકું છે. બોલી જાઓ, બોલી જાઓ. તમે તારે બોલો, મારી લિમિટ રાખો. આ લિમિટ જ છે બેનબા, અને તમે વચ્ચે નો બોલો. મોટા છે ને યાર, હું વાત કરું છું, એટલે મને વાત કરવા દો શાંતિથી. મારી મમ્મી સાથે ઊંચા અવાજે વાત નહીં કરતા. તમારો ગાલ ચૂપ થા. સરસ મમ્મી, આ તમે છે ને બહુ સારું કામ કર્યું. આપણી બેની સરખી વાત જ નથી થતી, પણ મારી વાત એક સરખી સાંભળી લ્યો. આ ઘરમાં વહુ તરીકેના બધી ફરજ હું નિભાવું છું, એકો એક વસ્તુમાં. હવે તમે જો એવી ઉમ્મીદ કરશો ને કે ત્યાં જે તમારી દીકરી બેઠી છે એ રીતે હું અહીંયા રહું, તો કોઈ દિવસ નહીં બને. કેમ કે ત્યાં મારા બાપા એને હથેળીમાં રાખે છે, હથેળીમાં. તો અમે પણ સ્વીટી તને હથેળીમાં જ રાખીએ છીએ. તને શું દુઃખ પડ્યું અને શું તકલીફ પડી આ ઘરથી? કહું તો છું, તમે લોકો જ મારી મોટી સમસ્યા છો, તમે લોકો જ મારી મોટી તકલીફ છો. નથી મને સાગરને શાંતિથી રહેવા દેતા. માંડ અમારા બંનેનું કંઈક સરખું ચાલતું હોય તે તો વચ્ચે તમે લોકો આવી જ ગયા હોય બધી વાતમાં. તો પછી તને એવું છે ને કે આ ઘરમાં હું મારી દીકરી નડીએ છીએ, તો અમે આ ઘરમાંથી જતા રહીએ, તો તને તો શાંતિ થશે ને? તો અરે પરમ શાંતિ થઈ જાય, પણ મારા પતિને નહીં, જરાય નહીં. કેમ કે એ તો મને વોર્નિંગ દઈ ન ગયા છે, અને હવે જો કઈ થશે એટલે તરત જ આ વસ્તુ થાય. તમારે બે ઘર ભંગાવા છે તો એ રીતના કહેજો, બરાબર છે? હું તૈયાર છું. સ્વીટી, મને એવું લાગે છે કે તને બોલવામાં કોઈ અત્યારે ભાર નથી. તારો મગજ જ્યારે શાંત થાય ને ત્યારે અમારી સાથે વાત કરજે. મમ્મી, તમે કોને કહો છો જેમનું મગજ ઓલવેઝ ગુસ્સામાં જ હોય છે? થેન્ક યુ, થેન્ક યુ. આ તમારી દીકરી જાઓ, હવે પાછળ પાછળ જાઓ ને મનાવો, ને તો કઈક ને કઈક બહાર જતી રહેશે. તો જોયું, આહાહા, તોય કાળજામાં થોડીક તો ઠંડક થઈ. ચલો સાગરે મને કીધું તું એ વસ્તુ, મેં તો બહાર કાઢી દીધી કોક પાસે. હવે આરામથી બેસીએ, કરવું હશે તો કરશે કામ. પપ્પા, તમે તૈયાર થઈ ગયા? તો હું ચા નાસ્તો લઈ આવી દઉં. હા, ખાલી પપ્પા માટે ચા નાસ્તો મંગાવશો? મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે, જલ્દી જલ્દી ચા ચા બનાવો. અરે પણ તું એટલો બધો ઉતાવળ કા કરે? હું તો કહે છે કે હમણાં ચા નાસ્તો લઈને આવું છું. અરે પપ્પા, ઈ બહુ તમારા માટે કહે છે, મારે કેવું પડે ને? અરે મને તો સાવ ભૂલાઈ જ ગયું કે તમારે જમવાનું છે. મને એમ કે આજે 11 છે ને, તો 11 કરી હશે. શીટ, મેં તો તમારું બનાવ્યું જ નથી. લે, આજે 11 છે? હા, તો ચા તો પીવાની જ હોય ને. તો મને ખબર છે, મેં ચા બનાવી છે. હા, તો પપ્પા ફ્રેશ થતા હતા ને, એટલે મને થયું કે એમને પૂછી લઉં, પછી બાપ દીકરાનો સાથે નાસ્તો તૈયાર કરીને આપી દો. પપ્પા, આજે પેલા રમીલાબેન ના ઘરે જવાનું છે, યાદ છે ને? હા, રમીલાબેન ના ઘરે.
એમને ત્યાં ભાણિયાનો જન્મ થયો છે, આપણે ચઠ્ઠીમાં જવાનું છે. અરે તો પેંડા ખાવાના છે ને? આ જગ્યા છે ચઠ્ઠીમાં પેંડા ન હોય તો પતાસા હોય. બંને હું પૂછું છું. અરે મારું તો બરાબર હોય, તારે આનું ધ્યાન રાખવાનું. એમને શું પૂછવાનું હોય, એમને બધું રેડી ચાલતું હોય, એમના જીવનમાં હું છું, પછી બીજું શું જોઈએ? સાચી વાત છે. પછી શાંતિ શાંતિ હોય, પોતાના વખાણ કરી લીધા ને તો હોય એવું કે ને ભાઈ, કે ખરેખર ઘરની કેટલી જવાબદારીઓ નિભાવે છે. હવે તમે મારા પપ્પા નથી રહ્યા તો એના પપ્પા થઈ ગયા. હા તો સસરા છે ને એ પપ્પા સમાન જ હોય, એમાં કઈ કહેવાનું ના હોય. તું જા બનાવીને જા ફટાફટ. ઠીક છે તો તમે બાપ દીકરો વાત કરો, હું નીચે ચા નાસ્તા લગાવું છું, આવી જજો. હા થોડી ગરમ રાખજો ચા. એ હા પછી ઓલું તું પણ એનું મગજ જ ખરાબ કર્યા કરે, પછી કે મારું ધાર્યું નથી કરતી. મને ખબર જ હતી કે મારા પપ્પા હવે રહ્યા જ નથી, પણ એ મારી દીકરી થઈ ગઈ છે તો મારે એનો બાપ થવું પડે કે નહીં? તો પછી હું? તું મારો દીકરો છે, તું જૂનો દીકરો થઈ ગયો ને, એ નવી દીકરી છે. તું તો વર્ષોથી બાપ બાપ કરશો, એ જ બિચારી કાલ સવારે આવીને બાપ આ ગણે છે. તમે છે ને એકલા ચાપી જો, હું એકલો ચાપીને જતો રહું. અરે દેવ બહુ તો ભાઈ છે. પોતાનો ઘર સંસાર. તમે મને શીખવાડવા આવ્યા છો બધું? ના ના, હવે તો પેલા મને એમ થાય છે કે ભાભી કહું કે નણંદબા કહું. નહીં, તમારે મને બેનબા જ કહેવાનું. અને હા, બીજું તો શું હતું કે ત્યાં મારા ઘરમાં તમે વ્યવસ્થિત તો રહો છો ને, કામ બામ કરો છો ને, હેરાન નથી કરતા ને કોઈને? ભાભી આ કેવો સવાલ છે, હું શું કામ કોઈને હેરાન કરું? એ લોકો મારા પારકા થોડી છે, એ બધા તો મારા પોતાના છે ને, તો પછી હેરાન કરવાની વાત ક્યાં આવી? એમ નહીં, તમે બહુ ભોળા બની જાઓ કા વાત વાતમાં, એટલે શું મને કઈ ખબર જ નહીં હોય. હું તમને એક વાત કહું, જો આ તમારા મમ્મી ને તમારી બેન ઓલી બે તે મારા સાગર ને ચડાવ ચડાવ તો કરે જ છે, ત્યાંથી ફોન કરી કરીને તમે નથી કરતા ને, જોજો ઘર હાવ ભાંગશે. અરે નણંદબા કેવી વાત કરો છો તમે, મમ્મી અને બેન શું કામ આવું કરે? તમે એકવાર મળો ને તો પૂછજો એમને. અને મારી આગળ તમારી ઓલી બેન છે ને, એટલું ચેપ ચેપ ચપ 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 કરી કરીને જાય છે ને, ખબર નહીં એને તો શેનો પાવર છે, એ જ નથી સમજાતું. હે નાની હતી ને ત્યારથી એવી જ છે, એને ખોટું હોય ને તો એ સહન ના થાય, બિચારી બોલી દે છે. એટલે હું ખોટી? હા આ મેં જ કહેવાનું થયું ને, હા હું ખોટી. લ્યો જો. ના ના, મારો કહેવાનો એવો કોઈ મતલબ નથી કે તમે ખોટા છો, ખોટું બોલો છો. હશે, તમે જે કહેતા છો ને બધું સાચું હશે. ઉંમર સાથે માણસનો સ્વભાવ પણ બદલાય. હોઈ શકે કે મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે, એમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હશે, એમાં હું ના નથી પાડતી. પણ થોડુંક ઈ લેટ ગો કરે, થોડુંક આપણે લેટ ગો કરીએ તો જ ઘર ચાલે ને. ઉંમર સાથે એમનો સ્વભાવ બદલાય, પણ મારો તો સ્વભાવ જ પહેલેથી આવો છે. તોય તમારા મમ્મીની તો એડજસ્ટ કરતા નથી, કદાચ ગમે એટલું કામ કરો ને તોય ટક ટક. અત્યારે હું કરતી હતી, તમે આવ્યા ત્યારે જોયું ને, કામ જ કરતી હતી ને, હાથમાં હું હતું સાવણો, આવી રીતના ઝાડું સાવણો પોતાને બધા મારા હાથમાં જોઈ આખો દી. ભાભી ખોટું ના લગાવતા, તો એક વાત કહું. અરે બેન બા તો ખોટું જ લાગે બધી વાત, એમાં હું કહી દઉં. એક છોકરીના જયારે લગ્ન થઈ જાય ને પછી એ સ્ત્રી કહેવાય છે, અને સ્ત્રી થઈ ગયા પછી છે ને એને આખા ઘરની જવાબદારી માથે હોય છે. ઘરને કેવી રીતે સાચવવું, કેવી રીતે ચલાવવું, કોની સાથે ક્યાં કેટલો વ્યવહાર કરવો, આ બધી જવાબદારી એક સ્ત્રી માથે હોય છે. એટલે આ બધું તો કરવું જ પડશે ને.
હા ભાભી, તમે મને મહેરબાન કરીને છે ને લેક્ચર ના આપો આ સ્ત્રી બાબતનું. મને ખબર છે મારી કઈ ફરજ છે, કેમ નિભાવવાની, ઘરની જવાબદારી, પણ આ તમારા ઘરના મને ઘરની જવાબદારી ઉપાડવા દે ત્યારે ને હાથમાં ચાવી તો દેતા નથી. અરે ચાવી ની વાત છાવા દો, અરે સરખી થી રહેવાય નથી દેતા. સવાર થી ઉઠતા વે કચ કચ કચ, આ કરો તે કરો, ઓકે ચલો એ બી કરી નાખીએ, પણ આ તમારા ભાઈ, હવે એની વાત લાવીએ આપણે. આટલું આટલું કરવા છતાંય તમારા મમ્મી ને બેન એને ચડાવે છે ને, ઈ મને સામે આવીને બક 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 કરે છે. તમારા બે વચ્ચે તે ભાભી જો તમે છે ને આ બધું ઊંધું વિચારી રહ્યા છો. ભાઈ એવું ક્યારેય ના કરે. ભાઈ તમારી વચ્ચે કે મમ્મી વચ્ચે ક્યારેય તરો આતરો નહીં કરે. જે સ્થાન એને મમ્મી ને આપ્યું છે ને એ સ્થાન એને તમને આપ્યું છે. ખોટી વાત છે, આ સાવ એટલે સાવ ખોટી વાત છે બેન. કેમ કે મને ખબર છે મારું સ્થાન આ ઘરમાં ક્યાં છે. તમારા મમ્મી નું સ્થાન આમ જો આમ છે ને મારું સ્થાન આમ છે. જેમ તમારું સ્થાન મારા ઘરમાં છે ને આ લેવલે, ઈ લેવલે મારું સ્થાન નથી. ભાભી પુરુષની જિંદગીમાં છે ને બે જ ઓરત મહત્વની હોય છે, એક એની પત્ની અને એક એની ભા. એટલે તમે એવું સમજતા હોય ને કે મારો ભાઈ તમને વ્યવસ્થિત રીતે નથી રાખતો, તો મને મારા ભાઈ ઉપર બહુ વિશ્વાસ છે કે એ તમને બહુ સારી રીતે રાખતો હશે. હું એને માંથી દૂર તો કરવા માંગતી નથી, પણ તમારી માં બરાબર છે ઈ એને પત્નીથી દૂર કરવા માંગે છે, તો એનું હું શું કરું એ તમે કહો. મારા બાપા તો આવું કરતા નહીં હોય. હશે ચાલ જવા દો, બસ તમને એવું લાગતું હોય ને તો મમ્મી સાથે, બેન સાથે અને ભાઈ સાથે બધા સાથે વાત કરી લઈશ બસ. પછી બેન તમારા સમજાવવાથી છે ને કોઈ સમજવાનું નથી, જવા દો. અને આમ જો ઉભા રહ્યો, તમારા ભાઈને બોલાવો, ઈ તમને સમજાવ્યો. સાગર આ તમારા ભાઈને કોઈ દી એકવાર માં સમજાય નહીં કે બોલાવે તો આવે. સાગર શું છે, શું બરાડા નાખે છે? આ તમારા બેનબા આવ્યા છે, એને છે ને સમજાવી દેજો કે કારણ વગરની કાન ભંભેણી અંદર છે, મમ્મી ને કે તમને ના કરે હો ને. કાન ભંભેણી એ કરે છે કે પછી તું કરે છે? ભાઈ છોડ ને બધું, ગુસ્સામાં હોય ને ત્યારે માણસ થી બોલાઈ જાય છે, તું પણ સામે શું કામ બોલે છો? તમે બંને વાતો કરો, હું મમ્મી ને મળી લઉં. એ ખાલી મળજો જ, ઉશ્કેરતા નહીં. તમે છે ને ક્યારેય મારી વાત નહીં સમજો. આ તમારી બેન છે ને અહીંયા આવવાનું કારણ પણ હોય તો જ આવે, બાકી એમને મી આવે નહીં. તમે મને તે દી શું કહેતા હતા કે તું કેમ તાર પપ્પાને ત્યાં જાય છો ને આમ તેમ? તમારી બેન કેટલી વખત આવે અઠવાડિયામાં? 3 વખત અહીંયા જ હોય. આ તો શું કામ ના આવે, આ ઘર પણ એનું જ છે. અને તું તારા પપ્પાના ઘરે નથી જતી તો હવે તમને એનથી તકલીફ થવા માંડી? હા આ બાબતે કોકે તમને ઉશ્કેર્યા હશે. બસ હવે બંધ થાને, સવારે ઉઠે ત્યારથી બસ એક જ વસ્તુ કે તાવડે છે, તમને કોકે કાન ભંભાણી કરી છે, અરે તમારા કોકે કાન ભર્યા છે. હા તો છે તો કે, તમે દર વખતે મારે રૂમ રાડો થી વાતો કરો છો, તમને શાંતિ થી બોલતા નથી આવડતું, બે શબ્દ કીધા નથી નામ મામ, કેમ ટાકો છલકાઈ ગયો ને છલકાઈ જાય. હા તો તમે પણ એ જ કરો છો, તમે પણ કઈ શાંતિ થી અને પ્રેમ થી વાતો નથી કરતા અમારી જોડે. અમે તમારી સાથે પ્રેમ થી વાતો કરીએ પણ એમને હું તમને તે કઈ શબ્દ કહેતી નથી. આ તમારી બેન નું મમ્મી નું કહું તો તમે ભડકી ઉઠો કેમ? તો એ છે ને મારા મમ્મી અને મારી બેન છે. હા તો ઈ મારા પપ્પા ને મારા ભાઈ છે. હા તો મેં ક્યારે નથી કીધું કે તારા પપ્પા આમ છે કે તારા ભાઈ આમ છે. હા પણ તમે નથી કીધું, તમારી બેન એ તો કહે છે ને, એકવાર નહીં 70 વાર કહે છે, અને ત્યાં તો કહેતા જ કહે છે, આ ઘર માં આવીને પણ કહે છે, એનું શું કરવાનું? શું કહે છે, શું પુરાવો છે તારી પાસે? આ પુરાવો છે કે તમે પૂરી પૂરી રીતે બદલાઈ ગયા છો, પેલા તમે આવા નતા. હું જેવો હતો ને લગ્ન પહેલા એવો જ છું, પણ બદલાઈ તો તું ગઈ છે. તમને મારો સ્વભાવ પહેલેથી જ ખબર છે બરાબર છે સાગર, અને આટલું બધું જ હતું તો તમારે નો કરે ને મારી યાર લગ્ન, તો તમારી બેન નાઈ તમારા ઘરે નો થાત. હા મારી જ મતી મારી ગઈ હતી કે મેં તારી સાથે લગ્ન કર્યા અને તારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. તો આટલો બધો પસ્તાવો થાય છે તમને? હે થાય છે ને, તો આપણે કઈક આગળ નિર્ણય લઈએ બીજું તો શું, કેમ કે આમ ને આમ તો ચાલે નહીં, રોજ ઉઠીને ઝઘડા, રોજ ઉઠીને ઝઘડા, બે ઘડી સરખી વાત નહીં. કોઈ વખત તમે કીધું છે ચલો પ્રેમ થી કે કઈ બહાર જઈએ, કઈ ફરવા જઈએ, નહીં બસ તમારી બેન પુરાણ માં પુરાણ એ જ શરૂ હોય છે આખો દિવસ ઘરમાં. તને છે ને ઘરની બહાર કાઢ્યા જેવી નથી, આ ઘરમાં તને બક બક બંધ નથી થતું તો બહાર તને શું કામ લઈ જાવ? આ બહારના લોકો પણ ત્રાસી જાય ને એવી છો તું, આ તારું બોલવાનું ચાલુ થાય છે ને પછી બંધ નથી થતું. પણ તમે બંધ કરી દો, હું તો એવી છું જ ને સામે, તમે શું કામ એવા થાવ છો? તમારું ક્યાં મોઢું બંધ રહે છે? સોય દોરો લાવો, સીવી નાખો મારી મોઢાની જીભ ને બધું રીતે, એટલે થઈ જાય તમને શાંતિ. અરે પરમ શાંતિ થશે, એમ થશે કે આ ભગવાન મારી ઘરે આવી ગયા. સગર હદ થઈ છે બરાબર છે હવે? પણ તારી સાથે મગજમારી કરવી જ બેકાર છે. એ તો ચાવને રસ્તો પડ્યો છે ખુલ્લો. રસ્તો પડ્યો છે
બસ બાગ 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 બીજી વાત ખોટી. તમે જાઓ ને અહીંથી, તમે નો મારું મગજ ખરાબ કરો. આ કેવી વસ્તુ થઈ? અહીંયા માંડ કામ કરતો હોય ત્યાં પેલાની બેન આવે, ઈ કઈક બોલીને જતા રહે. ભાઈને બેન નું કહે તો બસ એને નથી સાંભળવું. બધા એક જ જેવા છે, કોઈને કેવું જોલું છે. હું શું કામ વાળું હવે કરશે? ઓલા મેડમ આવ્યા છે ને. આવી બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી છે, પણ તું કેમ છે? મને શું વાંધો હોય, હું એકદમ મસ્ત. દવા ટાઈમે લ્યો છો ને? હા, દવા ટાઈમે લઉં છું અને ટાઈમે જમું છું. પણ તું તારા સાસરે જઈને પણ સુધરી નથી હો દામિની. જેટલી તું અહીંયા રહીને મારી ચિંતા કરતી હતી ને, એટલી જ હજી કરે છે. હા તો એ સારી વાત છે ને, અહીંયા તમારી ચિંતા કરતી હતી, ત્યાં જઈને મારા સસરાની અને દેવીની ચિંતા કરું છું, એ લોકોનું ધ્યાન રાખું છું. અને તમારા સંસ્કાર છે ને, એ જ મને કામ લાગે છે અત્યારે. હા બોલ, બીજું શું ચાલે છે નવીન મધ્યા? બસ બધું શાંતિ છે. પણ આ અમારા જમાઈ રાજા તને કઈ ખીજવાતા નથી ને? મમ્મી તમને લાગે છે કે મારા જમાઈ રાજા મને કઈ કહે? કોઈ દિવસ મારો વાંક આવતો જ નથી, અને વાંક હોય તો બાપ દીકરો અંદર અંદર સમજી લે છે. હા મમ્મી, શું થયું છે? તમારું મોઢું પડેલું છે, અને હમણાં હું આવી ત્યારે બારમે ભાભી સાથે વાત કરી, એમને જોઈને એવું લાગ્યું કે ઘરનું વાતાવરણ બરાબર નથી. તું જે અનુભવ કરીને આવી ને દામિની, એ સાચી વાત છે. એટલે ઘરમાં કઈ પ્રોબ્લેમ ચાલે છે? ભાઈ કઈ કહે છે? તારો ભાઈ તો કઈ બોલતો જ નથી, જે બોલે છે એ સ્વીટી જ બોલે છે. મમ્મી મેં તમને કહ્યું છે ને, ભાભી કઈ બોલે ને તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું. જો મમ્મી, ભાભી છે ને એ આજકાલ ના આવેલી આ જમાનાની વહુ છે, એટલે થોડી મોડર્ન હશે, અલગ વિચાર હશે એના આપણા કરતા. પણ એમનું મન માં નહીં લેવાનું, એમનું દિલ છે ને બહુ ચોખ્ખું છે. એ વાત જાણું છું દામિની, કે સ્વીટીનું દિલ બહુ ચોખ્ખું છે અને આજની મોડલ જમાનાની દીકરી છે. પણ આ જમાનાની દીકરી છે ને, પછી તારામાં અને એનામાં કેટલો ફરક છે? અને જો આટલી મગજમારી કરે છે તો પણ અમે ચૂપ રહ્યા છે, એનું કારણ એ જ છે કે આ સામ સામે સગપણ કર્યું છે ને, એટલે જો અમે ગમે તેમ વર્તન કરીએ અને એના પિયર મોકલી દઈએ તો પછી બેટા તને પણ તકલીફ પડે, એટલા માટે અમે કઈ બોલી નથી શકતા. સાચી વાત છે મમ્મી તમારી, સામ સામે સગપણ કર્યું હોય ને ત્યાં તો બહુ બહુ એટલે બહુ સાચવીને અને સમજી વિચારીને પગલાં લેવા પડે છે. જો કોઈ એક ઘરના એક સંબંધમાં ખાટાશ આવી જાય ને તો બીજું ઘર પણ તૂટતા વાર નથી લાગતી. બેટા દામિની, એટલા માટે જ તો અમે ચૂપ રહ્યા છે. જો તારા ભાઈનું ઘર ભાંગે તો સામે તારો પણ ભાંગે. હું નથી ઈચ્છતી કે તારો સુખી સંસાર હું વીખી નાખું. કઈ નઈ મમ્મી, આપણે પહેલેથી જ તે પરિસ્થિતિ અનુસાર ચાલતા આવ્યા છીએ ને, એટલે જેમ સમય બદલાય ને તેવી રીતે આપણે પણ બદલાતા રહેવાનું. મમ્મી મેં મારી રીતે સ્વીટીને સમજાવવાની કોશિશ કરી છે, મને નથી લાગતું કે એના મગજમાં કાંઈ ઉતાર્યું હોય. એને શેનું ઘમંડ છે, શેનું અભિમાન છે, એને મને એ જ નથી સમજાતું. તો પછી તું એક કામ કરે દામિની, આ સ્વીટી વિશે વાત જો એના પપ્પાને કરે ને તો કઈ કાનો નિવાડો આવે. ના મમ્મી, એ તો આજે નહીં અને કાલે નહીં. તમને ખબર છે મારા પપ્પા છે ને એ બહુ ગરમ સ્વભાવના છે, જો એમને સ્વીટી બેન વિશે કાંઈ પણ કહીશ ને તો એ સ્વીટી બેનને ખીજાશે. અને હોઈ શકે કે એની દાજે આપણા ઘર ઉપર ઉતારે. હા એ વાત પણ તારી સાચી છે. કઈ નઈ મમ્મી, જેવું ચાલે છે ને એવું ચાલવા દઈએ, ક્યારેક તો સમય બદલાશે ને. મને એવું લાગે છે કે સમય બદલાઈ જશે, પણ સંજોગો તો આવા નામાં જ રહેશે જ્યાં સુધી સ્વીટીનો સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી. કઈ નઈ મમ્મી, અત્યારે આપણે એમ સમજશું કે સ્વીટી બેનને છે ને થોડી બાળક બુદ્ધિ છે, સમય આવતો એ પણ સુધરી જશે. સારું દામિની, આ બધી વાતો અહીંયા બહાર જ ચર્ચા કરીશું કે પછી ઘરમાં પણ જાશું? હા જઈએ, અમારી ભાભી મને ટોંટ ના મારે ને તો.
સારું હવે નહીં મારે, બસ હું બેઠી છું તારી બાજુમાં, ચાલ હું મારું. હા પણ મમ્મી બીજી એક વાત, આપણે બંનેને જે વાત થઈ છે ને એ સ્વીટી બેનને ના કહેશો. તમને ખબર છે ખાલી ખોટું તમે એમને કાંઈ કહેશો ને એટલે એવું લાગશે કે હું અહીંયા આવી અને તમારી કાન ભંભેરણી કરી છે. અરે ના ના, હું એને કાંઈ નહીં કહું. ચાલો હવે અંદર રૂમમાં અને સોફા પર બેસીને શાંતિથી વાતો કરીએ, નહીં તો અહીંયા તો આપણી વાત જ નહીં ખૂટે, સાંજ પડી જશે અમને. ચાલો. અરે પપ્પા, બહુ ઊંઘ આવતી હતી. અરે ના, એ તો હું ખાલી આડો પડ્યો તો જોરું આવી લઈ ગયો. બેટા હું શું કહેતો હતો કે વહુ મળવા ગયા અને ઘણા દિવસ થઈ ગયા તો હવે તેડી આવ ને. અરે પપ્પા, થોડા દિવસ તો થયા છે, એ ઘણા દિવસ આપણને લાગે. હજી થોડા દિવસ રહેવા દો ને ત્યાં, મારે શાંતિ એમ. તમને તો સાચવે જ છે. પણ બેટા બહારનું મંગાવી મંગાવીને કેટલા દિવસ ખાવું? તો પછી આપણે એવું કરી ત્યાં જઈને ખાઈ આવશું. અરે હા, ગાંડો જ છે. ત્યાં જઈને ખાવાની વાત નથી, ખાવાનું તો એટલે આવવાનું છે કે નહીં, પછી બીમાર પડી જવાય રોજ હોટલનું ખાઈ ખાઈને. હા એ વાત સાચી છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો તમે કહો છો ને તો બે ત્રણ દિવસ પછી લઈ આવીશ. હા અને પછી તને કઈ કે તું તારે કહેવાનું કે તાતા માઠમમાં પાછી જાજે ને અઠવાડિયું લઈ આવજે. બરાબર છે, તો આજે તું ફ્રેશ થઈ અને જા અને તેરતાય. બે દિવસ પછી જાવ તો? અરે તારે ભૂકામે બે દિવસ કાઢવા છે. અરે પપ્પા, ભાજી કાલે જ વાત થઈ રહી છે સાંજે, બે દિવસ વધારે રોકાવાની એને રિક્વેસ્ટ કરી તો મેં હા પાડી દીધી. એ તારી દાનત એવી છે એટલે તારે હોટલનું રોજ ખાવું છે. કાંઈ વાંધો નહીં, હું પાછો ફોન કરીને લઈ આવીશ. ફોન નથી કરવો, તું સીધો તેડવા જ જા. એને કહેજે કે પપ્પાને બહારનું જમવાનું નથી ફાવતું. જા. કાંઈ નહીં પપ્પા, ઠીક છે. અને જા ને તો આ કપડાં બદલીને જઈએ, આવા હળી ગયેલા કપડાં પહેરીને જતો નહીં. આમાં શું વાંધો છે પપ્પા, હળી ગયેલા એટલે જે બે દિવસ પહેલા ટીશર્ટ લીધું નવું. અરે ભાઈ બદલીને જાને હું તને કહું એમ કરીને જા. હવે કોની વાત છે તને? બહુ મગજ મારી છે તમારી. હા જા. આ ભાવ આવીને વાત, તમે બદલાઈ ગયા છો. હા ભાઈ હા, હું બદલાઈ ગયો છું. સ્વીકારે પાછા જા. વાતનું વતે સરસ કરતો હોય કઈ સમજે નહીં. મમ્મી બધું બરાબર છે ને ઘરમાં? એ તો તારા ભાઈને પૂછ. આ શું કે આને એકબીજાને કો આપ્યા કરો છો? તારા ભાઈને પૂછ, મમ્મીને પૂછ. શું પૂછવાનું છે? અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ હવે તો ચાલે. શું ચાલે? શાંતિ? હાઉ શાંતિ. તમે મજામાં? ભાઈ કેમ છે? મજામાં જ હોય ને? નહીં હું તો અહીંયા બેસી છે, તમે ચિંતા ન કરો. પણ તમારે છે ને એટલું બધું મારા ભાઈને માન આપવાની જરૂર નથી. આપણે માન આપવા વાળા કામ તો કઈ કરતા નથી. સાચું બોલું છું. મને ભાન છે કે નહીં બોલવાની? હાય શાંતિ રાખશો તમે? બધી ભાન છો મને? અને આ હા હા, ગરમ પૂછે ભાભી શ્રી, તમે કઈ ચડામણી કરી, કઈ કાન ભંભેણી કરી કે નહીં બંને ને? અને તો કરી દે છો. બોલે છે તું પણ? સાચું બોલું છું. શ્રીજી સાચું કહું ને તો હવે આ તમારી બેન જે છે ને, અમે લોકો હાવ ત્રાસી ગયા છે, સાવ કંટાળી ગયા છે. અરે આખું ઘર માથે લીધું છે તમારી આ બેને. હા ને ચડાવ. હા હવે ખબર પડી મને. આવતા વેત નહીતર સાગર તો આવું કોઈ દિવસ બોલે જ નહીં. ચડાવી દીધા, તાર રાત ચડાવી દીધા. તમારે બોલવું છે કે બોલી છે? સ્વીટી બેન એક મિનિટ શાંતિ લેશો? શું થયું છે ભાઈ? કે આટલી પૂછું છું તમને લોકોને, કહેશો મને કે ઘરમાં શું ચાલી રહ્યું છે? એક મિનિટ એક મિનિટ, તમે ક્યાંક મારી સાથે મજાક તો નથી કરી રહ્યા ને? મારી સાથે મસ્તી તો નથી કરતા ને? તો બધા ભેગા થઈને જમાઈ, આ તમારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યું કે મસ્તી પણ નથી કરી રહ્યું. આ જે સાગર બોલે છે ને એ સાચી વાત છે. આ તમારી બેને આખા ઘરને માથે લીધું છે અને જેમ ભાવે તેમ ઘરમાં વર્તન કરે છે. આનું કારણ એ એક જ છે કે
કે સામ સામે અમે લગ્ન કર્યા ને એ હા એ જ હોય ને અને મજાક ભાઈ તું મજાક ની વાત કરે છો મજાક તો મારું બની ગયું છે આ ઘરમાં આ આટલું મોટું ઘર અને હા આપણે તો શું જોયું તું ખાનદાની ઘરની છોકરી છે અને અહીંયા એ જ જોયું તું સામસામી કરાવીએ પણ ભાઈ તારો મળે ને તો તારું છે આ બધાથી હેરાન કરી દીધા છે બધા એ મને સુધી બહુ મમ્મી શાંતિ રાખો સામે નહીં બોલ અરે પણ સામે ન બોલે તો શું કરે આખો દિવસ બસ આમ જ સામે સામે બોલે છે અરે કંટાળી ગયા છે આને શું તમે શું કહો છો આખો દિવસ કચ કચ કર અરે આખો દિવસ તો તમે ઘરે નથી રહેતા ખોટું બોલવાની વાત હોય છો કઈ અરે પણ અરે કોઈ બહુ થઈને આવી છો ઘરના કામ તો કરવા જ પડે ને અરે અરે કેમ બે જણા ચૂપ થઈ ગયા તમે કઈ બોલો થોડું ઘણું ડબકું મૂકો એટલે મારા ભાઈને બોલવાનો મોકો મળે મને વધારે કીજે ત્યાં છે મારા પપ્પાને કે એટલે એ બરાબર મારી ધૂળ કાઢી નાખે એ જોઈએ ને તમારે બધાને એક મિનિટ સ્વીટી બેન મમ્મી આ બધું શું ચાલે છે ઘરમાં એટલી બધી પ્રોબ્લેમ થતી મને એકવાર ફોન નથી થતો તમારા લોકોથી અને માન્યું કે ઘરમાં કામને લઈને કંકાસ થાય છે તો તમારા હાથ પગ હાલે છે ને મમ્મી બે કામ તમે કરી લો તો શું થઈ જવાનું છે અરે બેન આ તું શું બોલે છે તો શું કહું ભાઈ અરે મમ્મી કામ નથી કરતા એવું નથી આ તારી ભાભી છે ને એ જ કામ ચોર છે એને જ કામ નથી કરવું કામ કરવામાં હાલ આવે છે કામચોર બાપઈ વા કામચોર પૂરે પૂરા માવડિયા થઈ ગયા છે કે કામ કરો પલ્લુ પકડી ફરો મમ્મીનો કેમ કે હવે તો આ બહુની તો કઈ કદર છે ને આખરમાં કદાચ ગમે એ કામ કરે અને આમ જો ભાભી પહેલી વાર તમે કઈક સાચી વાત ને સારી વાત કરી હો કે બે કામ તમારે કરી લેવાય ખબર ને મારા સાસુ મારા પગ તો ઉપડતા જ નથી આખો દી સોફ એટલે પાટલે ખાટલે બેઠા રહેવું છે બસ સીટી બેન ખોની સામે ક્યાં કેટલું બોલું ને એની એક મર્યાદા હોવી જોઈએ અહીંયા તમારા ભાઈ બેઠા છે તમારો ઘરવાળો છે અને મારા સાસુ પણ છે બીજા કોઈની માન મર્યાદા ના રાખી શકો તો કઈ નહીં એટલીસ્ટ તમારા ભાઈની તો રાખો બસ હવે હું અહીંયા દામિનીને લેવા આવ્યો હતો સારું થયું બાપા આવી ગયા લેવા માટે નહીં હા સારું થયું કે મને ખબર પણ પડી ગઈ ને રૂબરૂ જોઈ પણ લીધું મારી બેન અહીંયા શું કરે છે એમ નહીં ભાઈ ભાઈ તારી કઈ વાત નથી સાંભળવી તમારે સાંભળવી પડશે કામ નથી સાંભળવી તો સંભળાવી દે પહેલા ને બાપા મારે કાઈ કેવું નથી તમે છે ને લેવા આવ્યા ને લ્યો ને છો બસ ખુશ થેન્ક યુ ચાલ લમી આપણે ઘરે જઈએ છીએ હા અરે તમે ચિંતા ના કરો હું વાત કરીશ મારા પપ્પાને મારી બેનની દેવેન આ વાત કરે ના જ આવી જોઈએ હું નથી ઈચ્છતી કે તારા પપ્પા ટેન્શન લે અને બંને ઘરે ઝઘડા થાય મમ્મી જે પણ હોય ને એ બધું પતાવો હવે જો ભાભીથી કામ ના થતું હોય તો ઘરે છે ને નોકર રાખી દો એની સિવાય બીજો કોઈ રસ્તો નથી બાકી ઘરે ઝઘડા કરવાનો કોઈ મતલબ નથી એકબીજાને સમજો અને ઘરમાં શાંતિથી રહો ચાલો દેવ બધા સાચવી એની રહેજો જય શ્રી કૃષ્ણ બેઠા રે તમે બે અહીંયા હું તો છાવ છું ખોદણી કરો બેઠા સાગર મને તો એ સમજ નથી પડતી કે આ સ્વીટીના મનમાં શું ચાલી રહ્યું છે અને મમ્મી હા દેવેન અને સ્વીટીમાં કેટલો ફરક છે ને એક જ માના છે બંને પણ એ દાંત છે તો એક પાણી છે દેવેનનો સ્વભાવ કેટલો સારો છે મારી બહુ આ સ્વીટી એ સામે બોલતી હોય ને તો એમ થઈ જાય છે એક લાખો મારી બેન સ્વીટી એના ઘરમાં બધાને હેરાન પરેશાન કરી દીધા છે હા પપ્પાને કહેવાની શું જરૂર છે
ખોટું એમને ટેન્શન થાય ને, ત્યાં મમ્મી ને ભાઈ જોઈ લે છે એમનું. શું જોઈ લે છે? મેં જોયું ત્યાં બધું, અને મારી ફરજ છે કે પપ્પાને કેવું, કેમ કે આ જે નાની વાત છે ને એના ઉપર ધ્યાન નહીં આપીએ ને તો કાલે મોટી વાત થઈ જશે. દેવેન, પણ હવે દીકરીના લગ્ન થઈ ગયા હોય ને પછી આપણે એના ઘરમાં ડાફોડિયું ના મરાય, આપણે વચ્ચે વચ્ચે ડબકા ના પૂર્યા કરાય. જીવા છે કયું છે શું એમ તો કહેશો કે નહીં? ખાઈ નહીં પપ્પા, ત્યાં મમ્મીને અને સ્વીટીબેનને કંઈક બોલાચાલી થઈ હશે. રોજે રોજ કંઈક ને કંઈક વાતને લઈને એ લોકોને ઝઘડો થાય છે, અને મારી બેન છે ને રિંકલ, એની સાથે પણ નથી પડતું. તો તારું એ શબ્દ કહેવાય ને સ્વીટીને. પપ્પા, મને એવું થયું કે હું પેલા તમને વાત કરું, કારણ કે તમે કઈ રીતે નિર્ણય લેશો એની. જો સ્વીટીની ભૂલ હોય તો આપણે એને શિખામણના બે શબ્દો કહી શકાય. ના પપ્પા, રહેવા દો ને, આપણે સામ સામે લગ્ન કર્યા છે અને ક્યારેક એમાં આવું થઈ જાય. તમને ખબર છે ને, સામ સામે લગ્ન હોય ને ત્યારે જો કોઈ એક ઘરમાં પ્રોબ્લેમ હોય ને તો એ બીજા ઘરમાં પ્રોબ્લેમ થાય થાય ને થાય જ, એટલે આપણે એવું કાંઈ નથી કરવું. ત્યાં મમ્મીને અને બેનને કાંઈ વાંધો નથી, એ લોકો જોઈ લેશે એમની રીતે. અને મને દામિનીએ પણ બોલવાની ના પાડી એટલે પછી મેં અત્યારે તો સ્વીટીને કાંઈ નથી કીધું. ઠીક છે, જો આમ જ વાત હોય ને તો તમે કોઈ નહીં કહો, હું સ્વીટીને ફોન કરીને બોલાવું છું. હા પપ્પા, એમ પણ ત્યાં સ્વીટીબેનને મારા ઘરે કેવા કરતા તો અમે એકાંતમાં એમને સમજાવો ને તો વધારે સારું રહેશે. હા બેટા, હા એ જે હોય તે તું અહીંયા આવ, ઘરે આવે એટલે તને વાત કરું. હા ક્યાં શું કહ્યું પપ્પા? આવે છે. ઠીક છે, તો ધીમેથી વાત કરજો, સમજાવવાની જગ્યાએ ક્યાં તું મારે શીખવાડીશ કેમ બોલવાનું? એ ના પપ્પા, દેવેનનો કહેવાનો મતલબ એમ છે કે તમે જો સ્વીટીબેનને કંઈ વધારે કહેશો અને સ્વીટીબેન વધારે ગુસ્સે થઈને મારા ઘરે કંઈ બોલ્યા ત્યાં પણ બબાલ થઈ જશે. નહીં, આ જેની પહેલી ફરિયાદ છે, આજે એને પ્રેમથી સમજાવીશ. સારું, કોઈ ઉગ્ર સ્વભાવ કે નહીં. ઠીક છે, તો તમે બંને વાતો કરો, હું ઘરના કામ પતાવી દઉં. આવે એટલે તમે થોડું. હા ભાઈ હા, તું ચિંતા નહીં કર, મને ખબર પડે છે કોને કેમ સમજાવ. સ્વીટી આવે ને હું ચૂપચાપ માનું કાઢીને બહાર જતો રહું, એટલે તમને એને એકલા સમજાવવાનો મોકો મળી જાય. પણ એ પાછી ભાઈ ભાઈ કરીને વચ્ચે કાંઈક નવું નાખશે અને મારે બોલવું પડશે. પણ એને કરતા તું અત્યારે વયો જાણે સ્વીટી આવશે એટલે મેં સીધી બેહાડીને વાત કરી દઈશ. કઈ નઈ, મારા પપ્પા નો ફોન હતો એટલે જાઉં છું પપ્પા ના ઘરે. કેમ, શું થયું છે તારા પપ્પા ના ઘરે, કેમ અચાનક જવું છે? એટલે કઈ કારણ હોય તો શું મારા પપ્પા ને ત્યાં જઈ શકું, આમ નામ હું આટો મારવા જઈ જ ના શકું, આ તમારી બેન તો ખડીએ વળી અહીંયા પધારે છે. અરે પણ દિયાત્માનો સમય થયો છે, આમ સાંજે શું કામ જવું છે તારે? એ તો તમે હાલો મારી ભેગા એટલે ખબર પડી જાય, મને નથી ખબર હું કામ બોલાવે છે. મારે નથી આવું તારી ભેગો. તો પછી એટલી પંચાયત જ ન કરે સાગર. પંચાયત નથી કરતો, તારી ચિંતા થાય છે ને એટલે માટે કહું છું. તારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે, જ્યારે હોય ત્યારે બસ તને તો એમ જ લાગે છે. તારી વિશે કોઈ પણ વ્યક્તિ કઈ બોલતું હોય ને તો એ તારું ખરાબ જ બોલતું હોય. તો તમે બધા મારું ખરાબ જ વિચારો છો, કોણ હારું વિચારે નુંધું વળી ગયું. અને હા, ક્યારે વળી તમે મારી સીધા મોઢે વાત કરી, કેમ કેમ છે છો તારા પપ્પાને ત્યાં, હું કામ જાવ. અરે કોઈ તો પ્રેમથી પૂછે કે ભાઈ શું થયું અત્યારના સમયે, ક્યાં કઈ રીતના કઈ કામ છે. નહીં પતિ દેવ, આપણને આવું બધું આવડે જ નહીં. આવી બધી ભાષા છે ને એ આપણી સામે જે વ્યક્તિ હોય ને કેવી રીતે વર્તે છે ને એની ઉપર નીકળે છે. તો તમે સારું વર્તો તો હું સારું જ વર્તી. સાગર, તમે મને ગુસ્સો ન દેવડાવો બરાબર.
તારે જવું હોય ને તો જા બાપા. હા તો જાવ જ છું. ઉપડો. હા તો બસ બધું માથે લઈ લે મારો. એ દોઢ ફૂટ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ને ભાભી નહોતા? હા હતા. કેમ મળીને આવી? હવે બધી વાતમાં મળીને આવું જરૂરી છે? અરે આવી છે તો મળીને અવાય ને. હા એટલે વાત કરી છે. દેવેન દામિની. હા પપ્પા. આવો બેટા. હા તું મળી ના આવીને એટલે મારે બોલાવવા પડ્યા. હા હવે તમે છે ને એવું જ કરજો પપ્પા, બીજું કઈ કરતા જ નહીં. તમે આવી ગયા? હા અમે આવી ગયા. ઠીક છે, પણ હું જે આ બધું સાંભળું છે શું છે? અચ્છા એટલે ભાભી તમે બધું છે ને કહી દીધું. હે ને ભાભીએ નથી કીધું, ભાભીએ નથી મેં કીધું છે. કેમ? જરૂર હતી એટલે. કેમ એટલે? વાહ, એટલે મારી યાર ખોટું થાય એ બધું ચાલે, એ લોકો જે કરવું એ કરે, એ બધું એની રીતે. કઈ પણ ખોટું થતું હોય અને ભાઈની નજરમાં આવે તો ભાઈ મને વાત ન કરે? હા કરે જ ને, શું કામ ન કરે, કેમ કે એ લોકોનું તો કામ જ છે. મૂળ મારા ભાઈનું નહીં ભાભીનું કામ છે આ બધું કરવાનું. અરે સ્વીટીબેન, હા તમે કેવી વાત કરો છો? હું શું કામ ને મારા ભાઈનું ઘર તોડું? અહીંયા આવીને પપ્પાનું જેમ તેમ બોલવા લાગો, પછી પપ્પા તમને અહીંયા ઘરે બોલાવે. ઘર તો મારા ભાઈનું જ તૂટશે ને. અચ્છા તો હવે તને તકલીફ શું છે એ વાત કરને. તકલીફ શું હોય પપ્પા, તમને ખબર જ છે શું છે શું નહીં. બસ ઉઠતા વેઠ બધું કચ 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 શરૂ થાય. અહીંયા તો તમે ભાભીને બહુ સારી રીતે સાચવો છો, પણ ત્યાં ત્યાં તો મને કોઈ સરખી રીતે સાચવતું જ નથી. બસ હજી તો ઉઠ્યા નથી, ત્યાં તો આ કરી નાખો આ કરી નાખો તે કરી નાખો. અરે કંટાળી ગઈ હું તો, વહુ છું કે નોકરાણી એ નથી સમજાતું. અરે પણ ભાભી અહીંયા કામ સારા કરે છે ને એટલે સારી રીતે સચવાય છે. તો અમે કરીએ છીએ ભાઈ, તમે છે ને પૂરેપૂરા ભાભીના થઈ ગયા છો, બરાબર છે? ખોટી વાત નહીં પપ્પા, મેં જ્યારે પણ હું દામિનીને લેવા ગયો ને ત્યારે રૂબરૂ જોયું છે. પણ તો એ મારી પાસે આટલી જીભ ચલાવે છે, એટલી જીભ ત્યાં ચલાવે તો કંકાસત થાય ને. પપ્પા હું જરાય બોલતી નથી, સાવ ગાય જેમ રહું છું ત્યાં તો. બોલો તોય તે કોઈ મને સમજતો જ નથી. જે કે ને એ કામ કરું છું બધું કરવાનું, તોય છતાં આટલું સાંભળવાનું. અને હા ચલો આપણે આપણી રીતના કામ કરીએ વાંધો નથી, પણ ગમે તે કામ કરીએ એમાં રોક ટોક તો આવી જ જાય. આપણું કામ એ લોકોને ગમે જ નહીં, ખબર ને આ લોકો કેમ રહેતા હશે ત્યાં. આટલી વાતમાં તું કેટલું બોલી, આટલી વાતમાં તું કેટલું બોલી, તો ખાલી એમ કહી દે ને હું ગમે તે કામ કરું એને ગમતું નથી, કામમાં રોકટોક કરે, આટલું બોલી જાય. આટલી લાંબી લાંબી વાત કરે છે તો કોઈ પણ ને કંકાસ લાગે. એક મિનિટ પપ્પા, સ્વીટી બેન મને જરાક એક વાત કહો. હા મમ્મી એ જો ભૂલે છો કે તમને કોઈ દિવસ કઈ કામ કરવાનું કહી દીધું હોય તો શું થઈ જવાનું છે? ઘરમાં વડીલ છે ને, જો વડીલ આપણને નહીં શીખવે, સલાહ શિખામણ નહીં આપે તો કોણ આપશે? હા ઘરમાં હું પણ છું ને, લગ્ન કરીને જ આવી છું. મારી વાત કઈ સમજાતી નથી. તમે જો વ્યવહાર કરો છો ને મારા ઘરે, એક વાર વિચાર કરો. એના બધા પરિણામ છે આ. દરેક વાત ટૂંકમાં કહી દેવાની, લાંબુ લાંબુ ખેંચી નહીં કહેવાનું. કોઈ લાંબુ કરતું નથી પપ્પા, આ તો છે ને એવું જ થયું. બધી વાત તમને મારી લાંબી જ લાગે. મારી સામે આટલું બોલે છે તો ત્યાં કેટલું બોલતી હશે? જરાય બોલતી નથી હું પપ્પા. ના ના મારે છે ને કઈ સાંભળવું નથી, હું જાઉં છું બરાબર. તમે કોઈ મારું અહીંયા માનવાના છો નહીં, બરાબર છે? તમે રાખો ને પૂછો તમારી આ ભાભીને. હા તે મને ત્યાંની કઈ ફરિયાદ ન આવી જી, બાકી તારે જેમ રહેવું એમ રહેજે. અરે પપ્પા સ્વીટી બેન તમે લોકો શાંત થાઓ.
આ બધી વસ્તુ કરવા માટે આપણે બેને બોલાવ્યા છે. હા, આ બધો વાંક છે ને ખાલી તમારો ને તમારો જ છે, અને છે ને કોઈ મને તો સમજશે નહીં. રહ્યો અહીંયા હું જાઉં છું. અરે સ્વીટી બેન, સ્વીટી બેન, સ્વીટી જવા દો. શું જવા દો પપ્પા? અલ્લાથી કેટલા ગુસ્સામાં ગયા છે, ત્યાં જઈને ખબર નહીં શું કરશે. એ બધું કરશે આખા ઘરમાં. એ બધું હું સંભાળી લઈશ, તમે ચિંતા નહીં કરો. જાઓ તમારું કામ કરો. બેટા તું જલ્દી ચાલ, નકર મોડું થઈ જશે. સાગર બેન, કઈ બાજુ જાવ છો તમે લોકો? અરે અમે થોડું કામ માટે જઈએ છે. પણ બેટા સાગર, તું ક્યાં ગયો હતો? અરે મમ્મી, મારે થોડું કામ બાકી હતું ને, તો કઈ કામ પતાવવા ગયો હતો. આ તું બધા કામ પતાવો ને એક બાજુ મૂક, અને જે કામ કરવાનું છે ને એ કર. હવે કયું કામ બાકી રહી ગયું મમ્મી? જોયું રિંકલ, હવે આ તારા ભાઈ ને મારે શીખવાડવાનું કે એનું કયું કામ બાકી રહી ગયું છે. પણ મમ્મી, તમે લોકો કહેશો નહીં મને, તો મને થોડી ખબર પડી જવાની. હા, મારી પાસે છે ને એવી કોઈ શક્તિઓ નથી કે તમે કયો નહીં, ને છતાં પણ મને ખબર પડી જાય કે મારે શું કામ બાકી હતું ને મારે શું કામ કરવાનું છે. સાગર, અરે અરે અરે, તું છે ને નાનો હતો ને તોય આવો હતો, અને મોટો થયો ને તો પણ મારે તને બધું શીખવાડવાનું. અરે મમ્મી, આવું ના કરાય, આ કાન ખેંચાઈ જાય પછી. મમ્મી સીધી રીતે કહી દો ને, હવે આ તારી વહુને ક્યારે લાવવાની છે? આ કેટલા સમયથી એના પિયર ગઈ છે, પણ હજુ કોઈ વાવડ નથી આવે કે ક્યારે આવવાની છે. તો બેટા તને એવું નથી થતું કે આપણે વહુને તેડી આવી જોઈએ? અરે મમ્મી, માંડ માંડ ખુશ થયો હતો, આ ખુશીના મોકા ઉપર ક્યાં એનું નામ લઈ લીધું તમે. સાગર, આજે નહીં તો કાલે, પણ આપણે એ સ્વીટીને ઘરે લાવવી જ પડશે ને. અરે મમ્મી, મને તો મન થાય છે કે એને છે ને આ ઘરમાં પાછી લાવવી જ નથી. સાગર, હવે આ વાત આજે ભલે કરી, પણ આવી વાત ક્યારેય ન કરતો. તને ખબર છે ને કે આપણી દામિની પણ એમના ઘરમાં વહુ બનીને ગઈ છે, અને જો તું આવું કરીશ, જમાઈ તારી બેન સાથે પણ આવું જ કરશે ને. હા મમ્મી, મને બધી ખબર છે, એ માટે તો એવું કઈ કરતો નથી. અરે તમે લોકો જ વિચારો ને, આ જ્યારથી સ્વીટી આ ઘરમાંથી ગઈ છે ને, ત્યારથી આપણું ઘર છે ને પેલા જેવું થઈ ગયું છે. એકદમ શાંતિ છે, અને વાસણ છે ને એ કોક દિવસ ખખડે ને તો આપણે ચલાવી લઈએ અને સારું પણ લાગે. આ વાસણ રોજ ખખડવાનું ચાલુ કરે ને ત્યારે મગજ થી કંટાળી જવાય છે. સાગર, હવે આ તારી વાત બહુ થઈ ગઈ. હું તને છેલ્લી વાર કહું છું કે સ્વીટીને આ ઘરમાં ફરીથી લઈ આવ. એ સારું મારી માં, આ તમે કયો છો ને તો લઈ આવીશ, અને બીજું શું, પાછી ઘરમાં કંકાસ ચાલુ થશે. એ હવે નહીં થાય. ગલા તારા ભાઈને કેમ સમજાવો? મને પણ ખબર છે કે સ્વીટી આ ઘરમાં આવશે અને ફરીથી ઘરમાં કંકાસ ચાલુ કરશે, પણ આજે નહીં તો કાલે સ્વીટીના ઘરમાં લાવી તો પડશે જ ને. નહીં લાવીએ તો સમાજમાં વાતો કરશે કે એને વોમની ઘરે પાછી મૂકે એવા. સારું, આ બધી વાત છોડ, તારા ભાઈને આ છેલ્લી વાર કીધું છે ને તો લઈ આવશે. અને બિચારી સ્વીટી હજી નાદાન છે, અને સમય જતાં સુધરી જશે. એવું ના હોય કે સમય જતાં માણસ ન સુધરે. સમય જતાં માણસ ગમે તેવો નિષ્ઠુર હોય ને તો પણ સુધરી જ જાય છે. અને ભાઈ નહીં લાવે ને તો આપણે જઈ આવશું એને લેવા. સારું સારું, બધી વાત છોડ, આપણે જે પર્પસ થી ઘરની બહાર નીકળ્યા હતા એ કામ પૂરો કરવા જઈએ. હા ચાલો, નહીતર મોડું થશે. હા ચાલ બેટા. અરે પપ્પા, અરે આવો જમાય, આવો. કેમ છો? મજામાં. અરે કેમ છો? મજા. કેમ છે બેન? મજામાં. તું કેમ છે? હું તો એકદમ મજામાં છું. સારું થયું. પપ્પા, તમને એવું નથી લાગતું વધારે પડતું માન અપાઈ ગયું અમને? આટલું બધું માન દેવાની જરૂર નથી અમને. જોયું પપ્પા, આ હું તમને કહેતો તો હવે તમારી સામે જ દાખલો છે, જોઈ લ્યો.
પપ્પા પપ્પા ભાઈનું તો કામ જ છે આમને લીધે બોલ બોલ કરવું. અને તમે કેમ આજે વળી અચાનક અહીંયા? સ્વીટીબેન, હા બધી જ વાતમાં મને વચ્ચે લાવી જરૂરી હોય છે. એટલા દિવસથી તો તમારી સાથે છું. મારા ભાઈની સાથે મેં ક્યારે વાત કરી હશે? અરે અમને શું ખબર હોય કે 24 કલાક તમારી માથે હું રહેતી તો નથી. અને તમે છે ને રહેવા દો ભાભી, તમે કયો ને તમે કેમ અહીંયા આવ્યા અચાનક? સ્વીટી, તારી જીભ ઉપર કાબુ રાખ. ભડભડ બબ બોલાત કરે છે, બીજી કઈ શરમ નથી તને? પપ્પા એ લોકો એ કામ જ એવું કર્યું છે બોલવા જેવું, તો બોલું જ ને. ત્યાં હતા ત્યાં સુધી સાચવી નહીં, અત્યારે મોઢું લઈને આવી ગયા. મને તારા લક્ષણો બધા દેખાય છે, તારે કઈ સાબિતી આપવાની જરૂર નથી. અત્યાર સુધી શાંતિ હતી ઘરમાં, બસ આ લોકોનો પગ પડ્યો. જોયું, આ તમારા ઘરેથી પગ પડે ને તરત એ અશાંતિ થઈ જાય છે. સીટી બસ હવે બોલવામાં જરા ધ્યાન રાખ. અરે તું દર વખતે કેમ વચ્ચે દામિનીને લાવે છે? અરે તો બોલું શું કામ નહીં, બે એક જ છે, ભાઈ બેન જ છે અને બંનેમાં એક તો લોહી છે એટલે એક સરખું જ હોય ને. સ્વીટી બોલવામાં મર્યાદા રાખ. હા તારા પપ્પા અને ભાઈ ઊભા છે ને એટલે હું કઈ બોલતો નથી. જોયું વાત સાંભળ, એનો અર્થ એ નથી કે મને બોલતા નથી આવડતું. રહેવા દે ને ભાઈ. હા સ્વીટીનો બોલવાનો છે ને રીઝન કઈક બીજું જ છે. હા સામસામે લગ્ન કર્યા છે ને એટલે પોતે પાવરમાં છે, પણ હું એમના ઘરમાં ગઈ છું તો હું કઈ બોલતી નથી. એટલે એને એવું છે કે મારે જે કરવું હશે ને કર્યા કરીશ, જ્યાં જઈશ ને ત્યાં મારી મનમરજી જ ચાલશે. પણ સ્વીટીબેન એક વાત યાદ રાખજો, આ તમે જે વ્યવહાર મારા ઘરે કરો છો ને જ્યારે હું તમારા ઘરે કરીશ ને ત્યારે તમને ખબર પડશે. અરે ભાભી એમાં બાકી શું રાખ્યું છે, હું તો તમારા ઘરમાં કઈ વ્યવહાર કરતી જ નથી. એમ કયો આપણે છે ને કાનપુરવામાં કઈ બાકી નથી રાખ્યું, અને તમે આ શું કહો છો કે હું આમ કરું ને તેમ કરું ને ભાઈ તું ચૂપ રહે ને, એટલે તમે આ જીભ ખોલી એને તમારા. બસ સ્વીટીબેન જ્યારે જોઉં ત્યારે એક ને એક વાત કાન ભંભે ની કાન ભંભે ની. અરે જરાક તો વિચાર કરો, કોની કાન ભંભે ની કરું? મારા ભાઈ ની, મારા મમ્મી ની? અરે એ લોકો નાના કિકલા છે કે હું કહું ને માની જાય એ લોકો? અરે માને જ છે ને. અને ભાભી તમે તો છે ને તમારું છીપડો એને મોઢામાં જ રાખજો, આ તમારું બોટલ બોટલ બહુ વધી ગયું છે. સ્વીટી નાલાયક, મારી આબરૂ ઉપર ધૂળ ચડાવે છે તું. પપ્પા શાંતિ રાખો, આ બધું તમારે લીધે જ થયું છે. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી, નહીતર મારો હાથ કાબુમાં નહીં આવે. બસ નાલાયક, તને ખબર નથી પડતી આ બધા ખોટા અને તું એક જ સાચી. આ સુધી તારા લાડ પ્યારમાં હું બધું બરદાસ્ત કરતો હતો, મને બધી ખબર છે. તારા હું હું ઉતકા દાવ પેજ ચાલે, તારા હું હું કાવતરા હાલે, મને બધી ખબર છે. તું એ સમજે છે આ તારા બાપને ખબર નથી? તને પારણામાંથી રમાડીને આટલી મોટી કરી છે, તારા એક એક લક્ષણની મને ખબર છે. ખબરદાર, જો આજ પછી કોઈની સાથે ગેરવર્તન કર્યું છે કે જીભ ચલાવી છે. માફ કરી દો મને, મને ખબર છે મારી ભૂલ છે. જાણી જોઈને હું આ લોકોને હેરાન કરતી હતી, બાકી તમે અહીંયા જેટલું ભાભીને નથી રાખતા ને એની કરતા તે વિશેષી લોકો મને રાખે છે. પણ દર વખતે મેં એ લોકોના નીચા જોયા જેવું કર્યું. અને હા મારા સાસુ, એ તો કોઈ દિવસ મને સવારે વહેલા જાગવાનું પણ નથી કહેતા, પણ મારે લીધે જ થયું છે બધું. શું કામે પણ? કારણ કે પપ્પા મને નહોતું ગમતું કે આ ઘરમાં મારી જગ્યા કોઈ લે. એ ઘરની દીકરી તો હું હતી, અને હા ત્યાં પણ એ જ વસ્તુ થતી હતી. મને જરાય મજા નહોતી આવતી કે હું બધાનું છે ને સાંભળું, કેમ કે મેં જીવનમાં કોઈ દિવસ એક કઈ વસ્તુ સાંભળી જ નથી. એટલા માટે મારથી સહન ના થયું. ઘરની જવાબદારી કઈ રીતે ઉઠાવાય, કઈ રીતે નિભાવાય એ બધું મને ના આવડ્યું. પણ ભાભી હું માનું છું મારી ભૂલ છે. મેં જ્યારે કીધું જેવા શબ્દ બોલ્યા આપ શબ્દ બોલ્યા બધાય તમે ચૂપચાપ સાંભળી લીધા. ભૂલ થઈ ગઈ મારી ભાભી. સ્વીટીબેન એમાં માફી ના માંગવાની, તમે ઓલી કહેવત તો સાંભળી જશે ને, સુકાની પાછળ લીલું બળે. આ સંબંધ છે ને કાચા દોરાના તાતણા જેવા હોય છે, એને સાચવીને ના રાખો ને તો તૂટતા વાર નથી લાગતી. હા તો સારું છે કે અમે લોકો તમને કઈ કહેતા નહોતા, અમને બધી જ ખબર હતી. પણ અમે વધુ એ સમજીને જવા દેતા હતા કે કાંઈ નહીં જવા દો, બાળક બુદ્ધિ છે ને નવા નવા લગ્ન થયા છે
પરિવાર કેવી રીતે ચલાવો, સંસાર કેવી રીતે ચલાવો, આ બધી વસ્તુની તમને ભાન નહીં હોય. પણ લગ્ન થઈ જાય ને પછી ધીમે ધીમે શીખવું પડે છે. જોયું, સાંભળ્યું, સમજુ, ઉતાર્યું. આટલો હેરાન કરવા છતાં એ માફી માંગવાને માફ કરી દે છે. હા ભાઈ, મારી ભૂલ થઈ છે, અને સૌથી મોટી ભૂલ તો મારી એ થઈ છે કે તમે બધા તો ચલો કદાચ મારીથી દૂર હતા, પણ સાગર હારે તો મારે આખી જિંદગી રહેવાનું છે. અને એણે મને એક વખત નહીં 10 વખત સમજાવ્યું, અને એવું નથી કે એણે મારું ઉપરાણું નથી લીધું, લીધું જ છે, પણ દર વખતે મેં એની વાતને નકારી જ છે. સાગર, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો, હવેથી નહીં થાય મારીથી આવી ભૂલ, પ્લીઝ માફ કરી દો. સારું, તો હવે જા સાગર સાથે, અને આજ પછી તારી કોઈ પણ ફરિયાદ મારા કાન સુધી ન આવવી જોઈએ. પપ્પા, હું તમને વચન આપું છું, તમારા એક લાફાએ મને બરાબર સબક શીખવ્યો છે. આજ પછી મારી કોઈ દિવસ એકઈ ફરિયાદી ઘરમાંથી નહીં આવે. અને હા પપ્પા, હવે હું ત્યાં વહુ થઈને નહીં પણ દીકરી થઈને જ રહીશ, એ મારું વચન છે તમને. તો મારે લાફો મારવામાં બહુ મોડું થઈ ગયું ને. ચાલો હવે જે થયું ને ભૂલી જાઓ. સ્વીટી બેન, ભાઈ લેવા આવ્યો છે ને, જાઓ એમની સાથે. હા ચાલ. વા, કપડા તો પછી મોકલાવી દેજો. હા ચાલો, હંત ભલા તો સબ ભલા. હવે જઈએ અંદર, મારે રસોઈ બનાવવાની છે. આજે સ્વીગી કરી લઈએ, એમાં વાંગ્યા શોપિંગ કરવા ગયા હતા તો. રોજ બહારનું જ ખાવું, બહારનું ખાવું. ચાલ આને ખીચડી કઢી બનાવી દે, ખાઈ લે. ચાલ મને તો એ નથી સમજાતું કે સ્વીટી બહુ આ ઘરમાં આવવાની કેમ ના પાડે છે. હું અને મારી દીકરી તો એને કોઈ જાતની તકલીફ નથી પડવા દેતા, છતાં પણ સ્વીટીને એવું થાય છે કે અમે એને હેરાન કરીએ છીએ. ક્યાં સુધી આવું ઘરમાં ચાલતું રહેશે? સાગર, સ્વીટી બહુ. મમ્મી, મમ્મી મને માફ કરી દો, મને મારો ભૂલનો પસ્તાવો છે, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. સ્વીટી, સાગર, હજી સુધી સાગરે મને માફી આપી નથી. મેં તમારી સાથે ગમે તેવું વર્તન કર્યું, જેમ ફાવે એમ બોલ્યું, છતાં પણ તમે બધી વાતો મારી માનતા ગયા. હું જ મૂરખ છું, મને માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારેથી. મમ્મી, મેં ત્યાં તો બધાની માફી માંગી લીધી છે, ખાસ કરીને દામિની ભાભીની, અને એણે મને માફ પણ કરી દીધી છે. અને હવે હું તમને વચન આપું છું, જોકે મેં મારા પપ્પાને પણ વચન આપ્યું છે કે આ ઘરમાં હું વહુની પણ દીકરી બનીને રહીશ, અને એ વચન હું પૂરી રીતે નિભાવીશ, અને તમને એકેય કામમાં કચાસ નહીં આવવા દઉં. પાકું મમ્મી. બેટા, આ તને અત્યારે આ વાતનો પસ્તાવો થયો ને, એ જ બહુ મોટી વાત છે. કેમ કે માણસને સમજાવે ને તો પણ ના સમજે, પણ એના મગજથી સમજી જાય ને, એ જ સાચું. અને સાગર, સ્વીટી બહુ આપણા ઘરમાં આવી ગયા છે, તો પછી હવે કેમ મોઢું લટકાઈને ફરે છે? મારા લીધે જ ને મમ્મી. સાગર ભલે ત્યાં કઈ ના બોલ્યા હોય, પણ મને ખબર છે એ હજી મારાથી નારાજ જ છે. સાગર, મેં તને કેટલી વાર કીધું છે કે માણસ હોય ને એનાથી ભૂલ થાય, તો પછી એને ભૂલનો પસ્તાવો થઈ ગયો છે તો તું એને માફ કરી દે ને. મમ્મી, કેવી રીતે માફ કરી દે? હા, મારી સાથે આણે જેમ ફાવે વર્તન કર્યું છે. હા સાગર, બેટા હું જાણું છું કે સ્વીટીએ મારી સાથે, તારી બેન સાથે, તારી સાથે ન કરવાનું વર્તન કર્યું છે, પણ જતું કરે ને એનું કાઈ નથી જાતું, તને ખબર છે ને એ વાતની તો. અને સાગર, હું દિલથી માફી માંગુ છું ને, હવે નહીં થાય એવું, તમે કેસો ને એ રીતે જ હું રહીશ બસ. સારું, મેં છેલ્લી અને પહેલી વાર તને માફ કરું છું. જો આવી ભૂલ ભવિષ્યમાં થઈ છે ને, તો પછી મને તો સારી રીતે ઓળખે છે ને તું. હા પતિદેવ, ઓળખું છું.
બીજું તો શું પછી કરજો, તમારા બંને માટે હું ચા બનાવી આવું. સારું, અને સાંભળ, ચા માં છે ને આદુ વધારે નાખજે. હા મમ્મી, મને ખબર છે તમને આદુ બહુ ભાવે છે. સારું ચલો. સાગર, થઈ ગયું ને સારું ઘરમાં? હા મમ્મી, અંતે સ્વીટીને ભાન થઈને એ જ મોટી વાત છે. અને હવે આવી રીતે જ આપણા ઘરમાં રહીને એ પણ સુખીથી રહી શકે અને આપણે પણ સુખીથી રહી શકીએ. સારું, હવે સ્વીટી છે ને ચા બનાવવા ગઈ છે, તો હું એને થોડી હેલ્પ કરું. હવે એમાં શું હેલ્પ કરવાની? બેસો ને આપણે વાતો કરીએ.